નમસ્કાર મિત્રો હું શિલ્પા સાવવા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં મિત્રો આજે વાત કરીશ એક બાપ પોતાની દીકરી અને દીકરા તરફ જે વલણ રાખે છે અને અંતે તેની જ દીકરી તેના ભાઈ સાથે જે કરે છે તે જાણી તમે અચમચી જશો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી સવારથી જ એના નામની બુમરાડ મચી હતી હેત હેત દૂધ પી લે બેટા જો બોનવીટા નાખ્યું છે લે બેટા દાયો દીકરો છું ને મારો લે પી લે બસ થોડુંક જ છે આ સંવાદ સાંભળી ગીરા મો મચકોડતી રાજકુમારને નથી ભાવતું તોય પાછળ પડી છે મમ્મી આ ઘરમાં બે બાળકો એક ગીરા જે ધોરણ પાંચમાં ભણતી અને હેત જે ત્રીજા ધોરણમાં ભણતો એક જ મા બાપના સંતાન હતા છતાં ગીરાને સતત હેતથી ઓછા લાડ મળતા પહેલા ખોળે લક્ષ્મી આવી એમ કઈ સૌએ આવકારી પણ બે વર્ષ બાદ હેતના જન્મે ગીરાના માનપાન ઓછા થવા લાગ્યા દરેક વાત વસ્તુમાં પહેલી પસંદ હેતની રહેતી ગીરાને માગે એ કરતાં ઉતરતું જ નક્કી થતું કારણ એ પારકી થાપણ છે પારકા ઘરે જવાની છે એના લગ્ન માટે પૈસા એકઠા કરવાના છે વગેરે વગેરે કારણો સતત સાંભળવા મળતા દાદા દાદી પણ બંનેના કઝિયામાં હેતને જ પંપાળતા સતત ઘર તરફથી મળતા આવા વર્તનથી ગીરા મનોરોગથી પીડિત થઈ હેત માટે એના મનમાં ધૃણાએ સ્થાન ક્યારે મેળવી લીધું એ ખબર જ ના રહી બસ સમય વીતતો રહ્યો આજ ગીરા વીસ વર્ષની થઈ અને હેત અઢાર વર્ષનો થયો સમયની સાથે ઘણું બદલાયું પણ હેત અને ગીરા વચ્ચે રખાતો ભેદભાવ તેમનો તેમ જ રહ્યો ગીરાનો હેત પ્રત્યેનો વર્તાવ વિચિત્ર હતું વાત વાતમાં ગુસ્સો હેતનું અપમાન કરવું હેતના દરેક કાર્યને વખોડવું વગેરે વગેરે ઘરના વડીલ વર્ગ અને સહજ મીઠા ઝઘડા સમજતા હતા થોડા સમયમાં ગીરાના લગ્ન લેવાયા સારો એન્જિનિયરિંગ જમાઈ મળ્યો બંનેના લગ્ન થયા અને સુખેથી જીવન જીવવા લાગ્યા સમય વીતતો ગયો અને થોડા સમયમાં જ પહેલી રક્ષાબંધન આવતી હોવાથી સાસરે રહેલી ગીરાને મમ્મીએ ફોન કર્યો કે બેટા આ તારી પરણ્યા પછીની પહેલી રક્ષાબંધન છે રોકાવાય એમ આવજે બેટા ત્યારે તેની દીકરી કહે છે કે હા મમ્મી પણ મારે રક્ષાબંધનને મનગમતી ભેટ જોઈએ છે ત્યારે તેના મમ્મી કહે છે કે હા બેટા ચોક્કસ તું હેતને જણાવી દેજે એ તને લઈ દેશે ગીરાએ હેતને ફોન કર્યો આ રક્ષાબંધને મારે વોશિંગ મશીન જોઈએ સમજ્યો તો જ હું રાખડી બાંધીશ હેત કહીએ છે કે આટલી બધી મોટી માંગણી હજુ હું ક્યાં કમાઉ છું એ બધું હું ના જાણું મારા સાસરે વટ પડવો જોઈએ આમ પણ એક જ બેન છે તારે હેત વિચારમાં પડ્યો કે શું કરવું મમ્મીને એણે વોશિંગ મશીનની વાત કરી મમ્મીએ ગીરાને સમજાવવા ફોન પર વાત કરી પણ પરિણામ શૂન્ય જ આવ્યું સાંજે ઘરના બધા સાથે જમવા બેઠા એટલે ગીરાની વાત નીકળી દાદા કહે છે કે ઠીક છે પહેલીવાર સાસરેથી રક્ષાબંધન માટે આવે છે આપણું પણ સારું દેખાશે ગીરા માટે વોશિંગ મશીન નોંધાવી દો રક્ષાબંધને ગીરા વોશિંગ મશીન જોઈ ખુશ થઈ ગઈ ગીરાની ખુશી જોઈ બધા ખુશ થયા ગીરાના સાસરે બધા નવાઈ પામ્યા ગીરા ફૂલી નહોતી સમાતી પછી ભાઈબીજ આવતી હતી અને આમ પણ પહેલી ભાઈબીજ હતી માટે હેતને ગીરાએ જમવાનું આમંત્રણ આપ્યું હેત તો હરખભેર જમવા ગયો જમ્યા પછી હેતે બહેનને પાંચસો એકનું કવર આપ્યું ગીરાએ કવર ખોલી જોયું ને મોં ચડી ગયું એ વખતે ગીરા કંઈ જ ના બોલી પણ હેતના ગયા પછી મમ્મીને ફોન કર્યો મમ્મી આ શું ફક્ત પાંચસો રૂપિયા મેં તો માઇક્રોવેવ ઓવનની અપેક્ષા રાખી હતી નહીં ચાલે પપ્પાને કહે કાલે જ મારે ઓવન જોઈએ ગીરાના મમ્મી અવાક થઈ ગયા શું થયું છે આ છોકરીને સાંજે ગીરાના પિયરમાં સૂનકાર સવાઈ ગયો બહાર ફૂટતા ફટાકડા જાણે તોપ ગોળા લાગતા હતા બધાને લાગ્યું કદાચ જમાઈ લાલચું હશે અથવા સાસરી પક્ષમાંથી કોઈ દબાણ કર્યું હશે સેવટે લાભ પાંચમે માઇક્રોવેવ ઓવન લઈ ગીરાના મમ્મી પપ્પા ગીરાના ઘરે ગયા ગીરાના સાસુ સસરા ઓવન જોઈ બોલ્યા વેવાય અમને આ બધું જરાય પસંદ નથી અમારો દીકરો ઘણું કમાય છે આવી ભેટ સોગાદ એ અમારું અપમાન છે તમારી દીકરીને કોઈ વાતે અમે ઓછું આવવા દેતા નથી આ ઓવન તમે પાછું લઈ જાઓ ગીરાના મમ્મી પપ્પા નીચું જોઈ ગયા બધાની માફી માગી ઓવન પરત લઈ ઘરે ગયા વાત સાવ દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ ગીરાજ લોભી થઈ ગઈ હતી ગીરાના મમ્મીએ ફોન પર ગીરાને ખૂબ ધમકાવી હવે અમે જે વ્યવહાર કરીએ એ તારે માન્ય રાખવો પડશે ગીરા સમસમી ગઈ વાર તહેવારે ગીરા આવતી પણ એના કજીયા આસપાસ તમાસો ઉત્પન્ન કરતા ઘરનું વાતાવરણ કલુષિત થતું ધીરે ધીરે ગીરા એક સાફ લાગવા માંડી નાના નાના પ્રસંગોમાં એને જણાવવાનું પિયરમાંથી બંધ થયું હા એક વાત રહી ગઈ કે ગીરાને એક દીકરો જન્મ્યો છે જે હવે પાંચ વર્ષનો થયો ભાણો ક્રિષ્ બધાને ખૂબ વાલો પણ ગીરાના વર્તને એ પણ મોસાલનું સુખ જોઈએ એવું મળતું નહોતું ક્રિશની બાબરીનો પ્રસંગ હતો ગીરાના પિયરિયા પણ આવ્યા હતા ભાણા માટે કપડાં ચાંદીની લક્કી સોનાનો ઓમ અને બૂટ લઈને આવ્યા હતા બાબરી ઉતાર્યા બાદ ક્રિષ્ને મામાએ આપેલા કપડાં પહેરાવવા હેત આગળ આવ્યો ત્યાં જ ગીરાએ પોતે લાવેલ કપડાં કૃષ્ણે પહેરાવવા લાગી હેત બધા વચ્ચે જબરજસ્ત ભોંઠો પડ્યો આ ઘટનાથી ગીરાના પતિને ખૂબ વિચિત્ર લાગ્યું કે પોતાના પિયરિયાને આમ કઈ રીતે સ્ત્રી હળદૂત કરે નક્કી કોઈ વાત છે જે જાણવી જરૂરી છે ગીરાના પતિએ ઘણા મનોમંથન બાદ ગીરાને મનોચિકિત્સક પાસે લઈ જવાનું નક્કી કર્યું શહેરના પ્રસિદ્ધ મનોચિકિત્સકની મુલાકાત લઈ મીરાની સમગ્ર સમસ્યા જણાવી બીજા દિવસે ગીરાને લઈને એનો પતિ મનોચિકિત્સક પાસે ગયો ડોક્ટરે પોતાનું કાર્ય શરૂ કર્યું ગીરાના બાળપણથી ઘટનાઓ જે એના અર્ધજાગ્રત મનમાં ઘર કરી ગઈ હતી જેના કારણે ગીરાને હેત પ્રત્યે નફરત થઈ એ વિગતો જાણી ગીરાની સારવાર શરૂ થઈ પાંચ સીટિંગ બાદ ગીરા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગીરા પતિ સાથે પોતાના પિયર પહોંચી હેતને વળગી અને ને ત્રસકે રડી પડી હેતને ચૂમીઓ કરતી રહી હેતને પણ કાંઈ સમજાતું નહોતું કે આ બધું શું છે ગીરાના મમ્મી પપ્પા પણ અચરજ પામીને આ મિલન જોઈ રહ્યા હતા ગીરાના પતિએ ગીરાની માનસિક સારવારની વાત કરી ગીરાના મમ્મી પપ્પા આ સમગ્ર માનસિક રોગ માટે એમની ઉછેર પદ્ધતિ જવાબદાર છે એમ સમજી ગયા બંનેએ ગીરાને ગળે લગાડી અને માફી માગી ગીરા ગદગદ થઈ ગઈ આ બધા વચ્ચે નાનકડો ક્રિસ ફ્રીજ ખોલી આઈસ્ક્રીમ શોધતો હતો મિત્રો મા બાપના આવા વર્તનને કારણે એક દીકરી કે દીકરો જ આવું ખરાબ વર્તન કરે છે મા બાપે દીકરી અને દીકરાને સમાન હક આપવા જોઈએ અને બંનેને એક સરખા જ રાખવા જોઈએ જેથી કરી મા બાપે આવા દિવસો ના જોવા જોઈએ તો મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરી જણાવજો અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર